લાસરસ મર્ડર કેસના બે આરોપી જબ્બે લાસરસ ગામે વાળ કપાવવા માટે ગયા બાદ મૃતદે મળ્યો હતો. બનાવની વિગત એવી છે કે ગુવાર ગામે રાહત ભીખામના તડવીના 30 વર્ષીય પુત્ર મિતેશ ગત 9 જુલાઈ 2024ના રોજ ઘરેથી સાંજના 5:30 વાગ્યાના અરસામાં લાસરસ ગામે વાળ કટિંગ કરવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોંચે નહીં, જેથી રાત્રિના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો જડ્યો નહીં. અને જોકે બીજે દિવસે 10 જુલાઈના રોજ લાસરસ ગામથી ગુવાર ગામ તરફ જવાની રસ્તાના બાજુમાં મિતેશની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતક મિતેશની માતા સુમિત્રા ભીખા તડવી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી પોલીસે તપાસ ચાલુ કરી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી એએસપી લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા એસઓજી તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડિટેક્ટ મર્ડરના ગુનામાં કામે લાગી ગયા હતા અને લાસરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ ગુનાવાળી જગ્યાના ટાવર ડમ્પલઈ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડિટેલ્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી. તેમજ લાસરસ ગુવાર તરસાલ માંગરોળ ટંકારી થરી તથા કરાટની ગામની સીમમાં રહેતા સૌથી વધુ શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજૂરોની સઘન પૂછપરછ કરવામાં આવેલ, જે ખૂનના ગુના બાબતે આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નબદા તથા એલસીબી ટીમ દ્વારા આરોપીની હકીકત મેળવવા બાતમીદારોને સમજ કરવામાં આવેલ, જે દરમિયાન હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમીના આધારે લાસરસના ઈશ્વરભાઈ ઉર્ફે ગુલો રમણ તડવી અને નૈનેશ ગોપાલ તડવી તથા ડભોઈ થુવાવીની જ્યોત્સના ચંદ્રકાંત તડવી જે હાલ લાસરસ રહે વે આ ત્રણને પૂછપરછ કરવી, ત્યારે લાસરસ ગામની જ્યોત્સનાબેન સાથે આરોપીના પ્રેમ સંબંધ હોય, મરણ જનાર મિતેશ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સના સાથે બેસેલ જોઈ તેના સાથે પણ આડો સંબંધની શંકાએ આરોપી ઈશ્વર ઉર્ફે ગુલાને શંકાએ પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેશને તેના ઘરે ગુવાર ગામે મૂકવા જવાનું બહાનું બનાવી મિત્ર સાથે ભેગો થઈને રસ્તામાં ધારિયાના ઘા મારી મોતને ગાંઠ ઉતારી ભાગી ગયો હતો. દીપક જગતાપ, જેએસ ટીવી, રાજપીપળા. 9 જુલાઈ 2024 કો ગુના ગુવાર ગાંવ કે સીમ મે હુઆ થા. મર્ડર કા ગુના 1300/2024 રાજપીપળા પોલીસ સ્ટેશન મે દાખિલ હુઆ થા, કલમ BNS 103 સબ ક્લોઝ 1 કે અંડર, જિસકે અંદર મરણ જનાર કી આઈડેન્ટિટી હૈ મિતેશ ભાઈ ભીખા ભાઈ તડવી, ઉમર 30 સાલ, રહેને વાલે ગુવાર ગાંવ કે થે. ઇનકા મર્ડર અભી એલસીબી કી ટીમ, એસઓજી કી ટીમ ઓર રાજપીપળા પોલીસ સ્ટેશન ને મિલકર ઇસ ગુના કી ડિટેક્શન કી હૈ. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ એઝ વેલ એઝ FSL કી મદદ સે ઇસ ગુના કો હમને ડિટેક્ટ કિયા હૈ. ઇસ ગુના મે મુખ્ય 2 આરોપી હૈ, જિસમે સે પ્રમુખ આરોપી ઈશ્વર ભાઈ ઉર્ફ ગુલો રમણ ભાઈ તડવી, જો કે રહેને વાલે હૈ લાસરસ ગાંવ કે, ઓર દૂસરા આરોપી હૈ નૈનેશ ભાઈ ગોપાલ ભાઈ તડવી, જો કે લાસરસ ગાંવ કે હી રહેને વાલે હૈ. ઇન દોનો ને ધારિયા કા ઇસ્તેમાલ કરકે ઇસ ગુના કો ઇલ્ઝામ દિયા હૈ. ખાસ કરકે સર ક્યું ઇન લોગો ને ઇનકો મારા? મોટિવ કે તોર પર જો ઈશ્વર ભાઈ ઉર્ફ ગુલો હૈ ઉનકે જો જિનકે સાથ પ્રેમ સંબંધ હૈ જોચના બેન ઉનકે સાથ જો હમારા મરણ જનાર હૈ મિતેશ उनके प्रेम संबंध होने के इनको शंका थी, जिस शंका के आधार पे उन्होंने इस गुना को जैसे मैंने आपको बताया कि इसके अंदर हमने टेक्निकल सर्वेलेंस का यूज़ करते हुए और ह्यूमन इंटेलिजेंस का यूज़ करते हुए हमने कम से कम 100 से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है, जिसके बेसिस पे हमें जो माहिती मिली इवन हमारे बातमीदारों के थ्रू FSL की मदद से इस गुना का हमने डिटेक्शन किया है. નહીં, અભી ઇન દોનો આરોપી કા હમારે પાસ કોઈ પ્રીવિયસ ક્રિમિનલ રિકોર્ડ નહીં. ઉન્હોને કબૂલ કર દિયા? હાં જી, દોનો આરોપી ને કબૂલ કિયા હૈ.